ऐसा गेट आउट, निकल निकल मारा घर माते, निकल 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 मारा घर माते। आज पची तारों ने हमारा कोई समझ नहीं, हमें समझी शो में भांजा था भांजा, निकल निकल। तारों परछाओं पर हमारी जिंदगी पर ना पड़वो चाहिए। છોકરી પડી કપડા બધી કોઈ સારા ઘર ની વ્યક્તિ લાગે છે છોકરી ને આપણે એને ભાન માં લાવીએ, જરા કોઈ પાણી તો લઈ આવો ભાઈ। અરે તમે ક્યાં પાણી ની મગજ મારી કોઈ વાત તો બધું લફારા કામ છે। ચલો ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ। અરે તમે તો કોઈ મદદ કરો જરા, પાણી તો પાણી તો। અરે ભાઈ છોકરી ઊભી થા, બેબી આને જરા જલ્દી આવતો
मॉर्निंग वॉक पर जल्दी आ गया, तुम्हारे नाश्ते में तैयार आके तू पहला डॉक्टर उमेश ने फोन कर दो। गुड मॉर्निंग मोटी बहन। गुड मॉर्निंग। आ कौन है? ए पची पहला तो मदद कर। हाँ अपने ने ऊपर ना ओढ़ा मत लगी है। नंबर फिर से नंबर। हाँ पकड़ बराबर पकड़। ए अनीता। अरे पुलिस सब इंस्पेक्टर अनीता जोशी तारी एक्सरसाइज पतली के नहीं? जाड़ी तू पण एक्सरसाइज करसे ना तो पतली थई जशे। बोल ए बधु छोड़ अने मारी वात सांभळ। मोटी बेन आज सवारे छोकरी ने घरे लई आव्या। हाँ आज सवारे ज लई आव्या, मने कई खबर नथी पण ए तने बोलावे छे। जल्दी नाश्ता है टेबल पर चल, मोड़ी आवे तो नाश्ता नहीं मारे। बेबी बे नाश्ते ब्रेकफास्ट नहीं करवानी क्योंकि उठ जाएगी बच्चों। ओहो आखो दिवस अभी पता नहीं उठी रही अरे चेंज जा ओछा करे थे तो बढ़िया डांस करानी चालू करे ना तू। बेबी बे ना रे चेंज जा न के मारे तो फिल्म हीरोइन बनवाला लक्षण के भाई। आखिर सभी डांस पर बहुत जरूरी है तुम्हें खबर होती है हमें जो डांसर। अरे डांसर चल जल्दी बेन बोलावे थे मुझे ने ये छोकरी ने बेफा नगर समा नहीं आ रहे चल जल्दी आओ छू। अरे तू आने छोड़ पहला मेरी बात समझ प्लीज। हाँ एक सेकेंड ना। अरे छोड़ ने। ओके ओके बोल तू छे। मैंने सिर्फ ये जो कि मोटी बहन कोई छोकरी ने बेभान अवस्था में बाहर की घर में लाया रहे। बेभान अवस्था में? हाँ क्या रे अभी तो नहीं खबर ना पड़ी। ओके लेट्स लेट्स गो। પ્રાંત આવશે ભૂખને કારણે અશક્તિ પણ લાગે છે એસે રસ્તામાં બેભાન હાલતમાં પડી હતી કોણ જાણે કેટલા દિવસથી ભૂખી હોય કે ખબર પડી કોણ છે ક્યાંથી આવી છે ના માત્ર નામ જાણ્યું મુગ્ધા હવે ભાનમાં આવે તો પૂછીએ કે ડોન્ટ વરી હું ઇન્જેક્શન આપી દઉં છું કલાક એકમાં ફરક પડી જશે મને તો આ છોકરી કોઈ સારા ઘરની લાગે છે હા અને ચહેરો પણ નિર્દોષ લાગે છે કુંડલી જાણવી પડશે ડોક્ટર તમે આને બરાબર તો તપાસી છે ને કે કઈ યુવન પ્રેગ્નન્ટ છે ના એવી કઈ જ વાત નથી મોટી બેન આજકાલ મેલેરિયાના કેસીસ વધતા જાય છે એટલે આને પણ કદાચ શરે મને શાંતિ થઈ મને તો લાગતું હતું કે આ છોકરીને પગ ભારે તો નહીં નો છે ટોન મેલેરિયાની શંકા છે પણ તે છતાં સાંજે ડોક્ટર માર્કરની લેબોરેટરી પર લઈ જજો બ્લડ ટેસ્ટ કરાવવું પડશે હું તમને લેટર તો લખી જ આપું છું પણ તે છતાં આ થોડીક દવાઓ બજારમાંથી મંગાવી લેજો અને દર 3 કલાકે આપતા રહેજો રોહિણી વિચાર કરે છે રોહિણી વિચાર કરવા માટે મગજ જોઈએ ને મારી પાસે મગજ છે સમજા ને જે બેબે છે એક નાનું છે ને બીજું બહુ મોટું છે હું પેલી મુગ્ધાનો વિચાર કરું છું યાર ઓ મેડમ રોહિણી શું વિચારે છે તારું મોટું મગજ એ યાર કે જે રીતે હિન્દી
ફિલ્મો માં બનતું હોય છે આની સાથે પણ એવું જ કંઈક બન્યું હશે આ છોકરી કોઈ વિલન માઇન્ડેડ છોકરાના પ્રેમમાં પડી હશે અને પેલા છોકરા એને જાત જાતના ભાત ભાતના કંઈક યસ કરેક્ટ ખોટા વચનો આપ્યા છે જે પેલી બિચારી છોકરી લોભાઈ ગઈ હશે એની સાથે પરણવા માટે એના ઘરના બધા દાગીના પૈસા લઈને એની સાથે ભાગી ગયા છે ને પેલો છોકરો એનું બધું પડાવી દે એને છેતરી ગયો છે બીજું શું હા મિસ સનીતા યસ મેમ આ તો તમારી માટે સારો કેસ લાગે છે પણ હું વિચારું છું કે જો હકીકત હશે ને તો જ્યારે હું મારી વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરીશ ત્યારે આવા બનાવનો ભોગ બનેલી દરેક છોકરીનો કેસ હું મફતમાં લડીશ ગ્રેટ લે તો તારે મફત જ લડવું પડશે કેમ એ લોકો પાસે પૈસા છે તો ને રોહિણી ભગવાન જ્યારે અક્કલ વેચતા હતા ત્યારે તું ક્યાં ગઈ હતી મોટા ફિલ્મ ડિરેક્ટર અને મોટા પ્રોડ્યુસર પાસે ક્રીમ ટેસ્ટ આપવા ગઈ હતી જે તાલી ના મને એવું નથી લાગતું મને આ છોકરીનો ચહેરો બહુ નિર્દોષ લાગે છે આ છોકરી કોઈ સારા સંસ્કારી કુટુંબની લાગે છે હું એમ નથી માનતી કે આ છોકરી કોઈના પ્રેમમાં પડીને પોતાની આખી જિંદગી બરબાદ કરી શકે એમ છે યુ હેવ અ પોઈન્ટ પેન્ટર જો હું પેન્ટર નથી ફાઇન આર્ટ સ્ટુડન્ટ છું માણસોના ચહેરા ના સ્કેચિસ બનાવું છું ઇઝ ધેટ ક્લિયર મને લાગે છે આ છોકરી લાચાર છે અને કોઈને કંઈ કહી નથી શકતી નહીં પપ્પા નિર્દોષ છું મને આમ કાઢી ન મૂકો તમે એ કાંઈ નથી કર્યું નહીં પપ્પા પપ્પા પ્લીઝ મેં કાંઈ નથી કર્યું નિર્દોષ છું મને તમે આમ કાઢી ન મૂકો મારી વાત માનો પપ્પા મને આમ કાઢી ન મૂકો હું નિર્દોષ છું પપ્પા પ્લીઝ મારી વાત માનો મેં કાંઈ જ નથી કર્યું હું નિર્દોષ છું મારી વાત માનો પપ્પા મા પર વિશ્વાસ કરો તમે એની પાસે બેસો તમારા માટે ચાલી આવો એક શબ્દ નહીં બતાવ
કોની છોકરી થાય હવે ના તેનું નામ રોશન કરું છું ને નામ આજે આપણે જાણો કાલે આપણું કામ જાણશે પરમ દિવસે આખો સમાજ કહેશે કે અવિનાશ દિશાની દીકરીએ પોતાનું મોં કાળું કર્યું છે કાળું શું કર્યું છે ને પૂછો તમારી લાડકી દીકરીને પૂછો ને બોલ બેટા તારો પપ્પા શું કહી રહ્યા છે એવું તું શું કરે છે કહી દે મને શું કરે છે બે નહીં બોલે એ નહીં બોલે તમારે જાણવું છે ને વાંચો વાંચો એની અંદર હા તમારી લાડકી દીકરીએ નો લાડકી દીકરીને એસ થયો છે એસ તારે જે કરવું તે કરી દો એક વાર કાન ખોલીને અત્યારે આજ કરીએ તું અગરબાતી બહાર જતી રહું ઘરને છોડીને જતી રહું પણ ક્યાં જાઉં એ તું જાણે આ એ જ થયો એ પગલું ભરતા તે કોઈને પૂછ્યું તો નહોતું પૂછ્યું ને તો આજે પણ કોઈને પૂછવાની જરૂર નથી હવે હું મારી જાત પરનો કાબુ ગુમાવું એ પહેલા તું ઘર બહાર નીકળ બહાર નીકળ આશ્રી આશ્રી તારો ને અમારો સંબંધ પૂરો થયો અમે સમજીશું કે અમે વાંચ્યા હતા વાંચ્યા તારો પડછાયો પણ અમારી જિંદગી પર ન પડવો જોઈએ અરે વોટ કોટો છે તમે મારી વાતનો વિશ્વાસ કરો મેં કાઈ નથી કહી રહ્યો જેનાથી મને એક જેવો રોગ થાય એટલે તને એ જ છે એટલે તારા પપ્પાએ તને ઘરમાંથી કાઢી મૂક્યા હતી ઓ માય ગોડ શું હા મેં મારા સગા કાને સાંભળ્યું છે સાચું કહું છું મુગ્ધાને એ જ છે અને એટલા જ માટે તો એના પપ્પા એને ઘરમાંથી કાઢી મૂકી છે અરે પણ જે હાલતમાં એને હૂંફ અને પ્રેમની જરૂર છે એ લોકોને ઘરમાંથી કાઢી મૂકી કાઢીને મૂકી તો શું કરે કરે કોઈને ભરે કોઈ અને ઉપરથી માણેકબેન એને આપણી સાથે રહેવા માટે લઈ આવ્યા હા પણ એ તો આ રોગથી જલ્દી મરી જશે ને પણ એને મરતા ની માતા તો આપણે જોવું પડશે ને તારું દિમાગ તો ઠેકાણે છે અનિતા અરે વિચાર તો કરો આપણે એક એડ્સના પેશન્ટ સાથે એક જ ઘરમાં રહેવું પડશે તો તો શું ફરક પડે છે તને કઈ ખ્યાલ છે એટલી સુખીરો નથી એની સાથે ઉઠતા બેસતા એની સાથે પ્રેમની બે વાતો કરશે તો તને એ થવાનો નથી એ બધી અમને ખબર છે તો ખોટી એની વકાલત ના કર વિચાર તો કર શિલ્પા રસ્તે જતા જીવલેણ હાલતમાં પીડા તો કોઈ ભિખારીને કોઈ એક કે બે રૂપિયા ભીખ પણ આપી દે છે ન કે એને ઘરે લઈ આવે એક્ઝેક્ટલી અને મને તો એમ પણ એક એજના પેશન્ટ સાથે એક જ ઘરમાં રહેવાના વિચાર માત્રથી ધ્રુજારી થઈ છે પણ મોટીબેનને કહેશે કોણ રોહિણી એ તો એમ પણ આખા બોલી છે પણ એ છે ક્યાં એ કોઈ ફિલ્મ પ્રોડ્યુસરને મળવા ગઈ છે હવે શું કરશું જવા દે રહેવા દે ને થોડા દિવસ આ ઘરમાં ભૈરવી તું મારા એક સવાલનો જવાબ આપ આ ઘરનો નિયમ છે કે સવાર સાંજ આપણે બધાએ એક જ ટેબલ પર એક સાથે જમવાનું છે તું એ એજ પેશન્ટ સાથે એની બાજુમાં બેસીને જમી શકીશ ખરી જવાબ આપ તને પૂછું છું જવાબ આપ જવાબ હું આપીશ અનિતા જવાબ હું આપીશ આવ પણ પહેલા તું જઈને એક ટેક્સી લઈ આવ ડોક્ટર ઉમેશે કહ્યું છે કે કદાચ આને મલેરિયા હોઈ શકે પણ બેન એને મલેરિયા કેવી રીતે હોઈ શકે એ તો એ જ છે ને એટલે તમે લોકો અત્યારે બધા અહીં ભેગા થયા છો હું અત્યારે એને ડોક્ટર માર્કનની લેબોરેટરીમાં લઈ જવા માંગુ છું એના કરતા એને કોઈ સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાવી દો ને મોટી બેન સરકારી હોસ્પિટલમાં આને એડમિટ કરાવો ત્યાં એને સારી સારવાર મળે એટલા માટે અને ન કરાવું તો બેન તમારે એને હોસ્પિટલમાં તો એડમિટ કરવી જ પડશે એ અમારી સાથે આ ઘરમાં નહીં રહી શકે શું તો અમે બધા શું તમે બધા હા શું તમે બધા અમે બધા
એટલે કે બોલ અમે બધા એ અમારી સાથે એક છત નીચે નહીં રહી શકે એ અમારો નિર્ણય છે એમ અને જો એ અહીંયા રહેશે તો અમે બધા ઘર છોડીને જતા રહીશું શું